કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું નિધન મૂળ વતન પિરામણ ખાતે કરાશે અહેમદ પટેલની દફનવિધિ અહેમદ પટેલના નિધનથી ભરૂચમાં શોકની લહેર તો અહેમદ પટેલના નિધનથી રાજકારણમાં શોકનો માહોલ પીએમ મોદી રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ દેશના ત્રણ રાજ્યોમાં ચક્રવાત નિવાની શક્યતા તમિલનાડુના કડલોરથી 310 કિલોમીટર દૂર પહોંચ્યો ચક્રવાત 145 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન બનાસકાંઠા બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશતા લોકોની થશે તપાસ થર્મલ ગનથી ચેક કર્યા બાદ શંકાસ્પદોનો થશે કોરોના ટેસ્ટ રાજકોટમાં વધુ બે લોકોના મોત બનાસકાંઠાના લાખણીમાં કોરોનાથી નાયબ મામલતદારનું થયું મોત વડોદરામાં ભાજપના કોર્પોરેટર મનીષ પગારે પણ કોરોના સંક્રમિત વધતા કોરોના સંક્રમણને લઈને શામળાજી મંદિર 4 દિવસ રહેશે બંધ 27-30 નવેમ્બર સુધી ભક્તો નહીં કરી શકે દર્શન તો ઈટરમાં પણ બપોર બાદ બજારો બંધ રાખવાનો નિર્ણય પાળિયાદમાં શંભુનાથ ટુંડિયાની શોભાયાત્રા કાઢવા મુદ્દે નોંધાઈ ફરિયાદ આયોજક પ્રવીણ હિરભા સામે જાહેરનામા ભંગ હેઠળ થઈ કાર્યવાહી ગાંધીનગરમાં રિલાયન્સ ચોકડી પાસે વહેલી સવારે થઈ મારામારી એક યુવકનું મોત બેની હાલત ગંભીર સીસીટીવીમાં કેદ થયા મારામારીના દ્રશ્યો રાજકોટના બેરી યાર્ડમાં મગફળીની મબલખ આવક 1.25 લાખ ગોણી મગફળીની આવક મગફળીના 900 થી 1080 રૂપિયા ભાવ બોલાયા